ચાલો શીખીએ આપણે નવો ટોપિક. તો આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ રંગીન ટેડીનું ચિત્ર. તો ચલો શરૂ કરીએ આપણે રંગીન ટેડી બેરનું ચિત્ર. ફ્રેન્ડ્સ, તમે તો ઘણા ટેડી બેર જોયા હશે, તમારા ઘરે પણ હશે ઘણા બધા ટેડી બેર. તો તમને ટેડી બેર દોરવાની તો મજા જ આવશે, પણ સાથે સાથે તમે આની અંદર રંગકામ તમારો મનપસંદ કરી શકો છો. તો ચલો શરૂ કરીએ આપણે ટેડી બેરનું ચિત્ર. તો સૌ પ્રથમ શરૂઆત કરીશું આપણે એક લંબગોળ, પણ આપણે આ લંબગોળને ત્રાંસું દોરવાનું છે. તો આ રીતે એક લંબગોળ આપણે દોરવાનું છે. આ રીતે એક લંબગોળ દોરીશું, આમ ત્રાંસું દોરીશું. હવે ત્યારબાદ એક સર્કલ, એનું મોઢું દોરવા માટે એક સર્કલ અહીં આગળ દોરીશું. આ રીતે હવે અહીં આગળ એનો કાન, હાફ લંબગોળ દોરીશું, પણ એનો અડધો પાર્ટ આની અંદર જતો રહેશે એ રીતે આપણે દોરીશું. અને પછી એક નાનું અંદર હાફ સર્કલ. ત્યારબાદ એના હેડ આપણે આ રીતે કંઈક બતાવવાના છે, આ રીતે. અને ત્યારબાદ આની અંદરની જે લાઈન આવે તેને આપણે ભૂસી કાઢવાની છે. તો અને અહીંથી એનો બીજો કાન બતાવવાનો છે આ રીતે. ઓકે ફ્રેન્ડ્સ, તો થઈ ગયું. હવે એની આંખ બે મોટા આ રીતે સર્કલ લઈશું, અને એની અંદર એક બીજો નાનો સર્કલ. એના મોઢાની અંદરની જે લાઈન છે તેને આપણે ભૂસી કાઢીશું. અને એના મોઢામાં એક નાનું સર્કલ અને મોઢામાં એને આ રીતની પેટર્ન આપવાની છે. હવે એની બોડી, તો અહીંયાથી લઈને સીધા આપણે એનો અહીં પગ દોરવાનો છે, બરાબર છે. અને આગળથી એનું ટમી તો થોડું મોટું જ હોય ને, આ રીતે એનો એના પગમાં જે શૂઝ એને પહેર્યું હોય એ આ રીતે. ત્યારબાદ એનો પગ, અહીંયાથી જોઈન્ટ, હવે એનો બીજો પગ, બીજા પગનો આ રીતે શૂઝ, અને આ જે શૂઝ છે એનો ત્યાંથી આપણે આને જોઈન્ટ કરીશું આ રીતે. અને ત્યારબાદ એનો બીજો પગ પણ રેડી છે. હવે અહીંયાથી આપણે પાર્ટીશન કરી દઈએ, એના કપડાનો લુક આપી દઈએ થોડો.
तो अहीं थी एनो नेक आ रीते, त्यार बाद शर्ट ना ज्या बटन हो ये अहीं कॉलर बटन ने बटन तमारा जे प्रमाण जे लावता है ए रीते हवे एनो हाथ एनो एक हाथ थई गयो બીજો હાથ હા એનો બીજો હાથ થઈ ગયો કે ફ્રેન્ડ્સ તો અહીં લગભગ આપણું તેડી બેડ દોરાઈ ગયું છે તો હવે આની અંદર આપણે સ્કેચ પેન કરવાની છે અને ત્યારબાદ આપણે એમાં રંગકામ કરીશું બરાબર તો ચલો હવે આપણે એમાં સ્કેચ પેન કરીએ આપણને રસ પડે એ વસ્તુ દોરવાની રંગકામ કરવાની મજા ખૂબ જ આવે છે તો અહીં આપણે સ્કેચ પેન કમ્પ્લીટ કરી છે હવે આપણે કરીશું આની અંદર રંગકામ ફ્રેન્ડ્સ આની અંદર તમે તમારો મનપસંદ કલર કરી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો ચલો શરૂ કરું છું આની અંદર રંગકામ તમારે આની અંદર શેડ આપવો હોય તો તમે આપી શકો છો હું આમાં અમુક જગ્યાએ શેડ આપીશ તો હું સિંગલ જ કલરથી શેડ આપીશ લાઇટ ડાર્ક એ રીતે
ओके फ्रेंड्स, तो हमें कलर शुरू करिए। અહીં મેં જે કોર્નર વાળો પાર્ટ છે ત્યાં ડાર્ક લીધો છે અને પછી ધીરે ધીરે એને હું લાઇટ કરતી જાઉં છું અને જે જે કોર્નર આવશે ત્યાં હું ડાર્ક કરીશ અને બાકીની જગ્યાએ હું લાઇટ કલર રાખીશ। એ પણ એક પ્રકારનું શેડ આપેલું કહેવાય, એટલે તમે પણ આ રીતે શેડ આપી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં અહીંયા ડાર્ક મિશ આપી છે અને દરેક કોર્નર પર એવી જ રીતે સેમ આ બાજુની સાઈડ પર તો આની અંદર આપણે રંગકામ કમ્પ્લીટ કરી દીધો છે। હવે નેક્સ્ટ કલર કરીએ આપણે। હું કલર ચેન્જ કરું છું, તમે પણ કલર ચેન્જ કરવા માંગતા હો તો તમે કરી શકો છો। તો આની અંદર પણ સેમ પેટર્નથી કરીશ, ડાર્ક ટુ લાઇટ। ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ટ્રાય કરો તો પહેલાં જુઓ કે આપણું શેડિંગ બરાબર થયું છે કે નહીં। જો ડાર્ક ટુ લાઇટનું શેડિંગ તમને એવું લાગે કે નથી તમારાથી બરાબર થયું તો તમે ફરી એને આખો ડાર્ક પણ કરી શકો છો। તો આ રીતે થોડું ડાર્ક ટુ લાઇટ કલર કરીશું આપણે। તમારે શેડિંગ ચેન્જ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો। તો આ કલર પણ કમ્પ્લીટ કરી દીધો છે। નેક્સ્ટ કલર કરીએ।
ओके फ्रेंड्स, तो અહીં આપણો ટેડી બેર નું ચિત્ર પૂર્ણ થાય છે. તો તમે જોઈ શકો છો કેવું કલરફુલ એકદમ રંગીન ટેડી બની ગયું છે આપણું. તો ફ્રેન્ડ્સ, તમે પણ અહીં તમારો મનપસંદ કલર લઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.